हेलो स्टूडेंट्स, उड़ान विद्यालय विषय पर्यावरण पाठ 10 कबड्डी 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 एमा बाळक मित्रों गया वीडियो की अंदर आपणे इंडोर गेम अने आउटडोर गेम नी वर्गीकरण सुधी जोई दो। आजे आपणे प्रश्नोना जवाब जोईशुं। पहला प्रश्नमां तमने एवुं पूछ्युं होय कि भाई कबड्डी नी टीममां केटला खेलाड़ीओ होय छे, तो के भाई कबड्डी नी टीममां कुल एक टीम की अंदर 12 खिलाड़ी है, एमा 7 रमवा जाए अने 5 अवेजी हो। तमने एवं कीधु है कि श्यामला ज्यारे मध्य रेखा ने अड़ी त्यारे केटला खिलाड़ी आउट थी गया, तो कि ज्यारे श्यामला मध्य रेखा ने अड़ी त्यारे सामेनी टीम ना बधा ज खिलाड़ी एने पकड़ेली हती, एटले बधा खिलाड़ी आउट थी गया। कबड्डी नी रमत बीजा कया कया नाम थी ओळखाय छे, तो कबड्डी नी रमत चेटू गुड्डू, हुतुतू, चू किटकी, हाडुडू वगैरे नाम थी ओळखाय छे। तमने एम कीधु होय कि ज्वाला लीला अने हीरा ने कबड्डी नी रमवा रमत रमवामां कोने प्रेरणा अने सहकार आप्यो, तो के एनी माता अने एना मामाए सहकार आप्यो। तमने एवुं पूछ्युं होय कि तमे कई कई रमतो रम्या, तो आमां तमे जे रमतो रम्या होय ए तमे कही शको। इनडोर गेम अने आउटडोर गेम कोने कहेवाय, तो जे रमतो घरमां अंदर रमी शकाय एने इनडोर गेम कहे छे, जे रमतोने घरनी बहार मैदानमां रमाय एने आउटडोर गेम कहे छे। त्यાર પછી આપણને એવો પ્રશ્ન કર્યો હોય કે ભાઈ કબડ્ડીની ટીમમાં આઉટ થવું એટલે શું, કેવી રીતે આઉટ થવાય, તો જ્યારે કબડ્ડીની રમતમાં દામ લેનાર ખેલાડી સામેની ટીમમાં જાય છે અને એની રેખાને અડ્યા વગર પાછો આવે છે તો પણ તે આઉટ ગણાશે, અથવા તો દામ લેનાર ખેલાડી કબડ્ડી કબડ્ડી એવું શ્વાસ રોકીને બોલવામાં ચૂક કરે એટલે કે એનો શ્વાસ છૂટી જાય તો પણ તે આઉટ ગણાશે, જ્યારે સામેની ટીમમાં દામ લઈને જાય છે ત્યારે સામેની ટીમના બધા જ ખેલાડી એને પકડી રાખે અને એ દામ લેનાર ખેલાડી મધ્ય રેખાને સ્પર્શી શકે નહીં તો પણ તે આઉટ કહેવાશે। બીજો પ્રશ્ન એવું કીધું છે કે તમે રમત રમતા હોય અને વિવાદ થાય તો તમે શું કરશો, તો કે અમે રમત રમતા હોઈએ અને વિવાદ થાય તો પહેલાં અમે અમારો મત રજૂ કરીશું, સામેવાળા દલીલ કરશે તો અમે પણ દલીલ કરીશું, પરંતુ જો દલીલ વધી જાય વિવાદ વધી જાય તો અમે કોઈ વડીલનો આધાર લઈ અને એ દલીલને શાંત કરવાની કોશિશ કરીશું। ત્યાર પછી તમને એવું કીધું હોય કે કેટલીક રમત એવી છે કે દાવ લેનાર એ બીજાને પકડવા જાય, કેટલીક રમત એવી છે કે જેમાં દાવ લેનાર બીજાને શોધવા જાય, તો કઈ કઈ એવી રમત, તો કે ખો ખો, કબડ્ડી, સાતતાળી, સાતોળિયું, લંગડી, આંબલી પીપળી, આ બધી રમતોમાં દાવ લેનાર બીજાને અડવા જાય, જ્યારે આંધળો પાટો એટલે કે આપણે કહીએ છીએ એને આંધળી ખિસકોલી અથવા તો સંતા કુકડી, એની અંદર ખેલાડી જે દાવ લેનાર હોય એ બીજા ખેલાડીઓને શોધવા જાય છે। ત્યારબાદ છે શ્યામલાએ આખી ટીમને કેવી રીતે આઉટ કરી, અથવા કેવી રીતે ખબર પડી કે એને સામેવાળી આખી ટીમને આઉટ કરી, તો શ્યામલા જ્યારે દામ લઈને સામેની ટીમમાં ગઈ ત્યારે સામેની ટીમના બધા જ લોકોએ તેને પકડી લીધી, પરંતુ તે જોર કરી અને મધ્ય રેખાને અડકી ગઈ જેથી સામેની ટીમના બધા જ ખેલાડીઓ આઉટ થઈ ગયા। કબડ્ડીની રમતમાં કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ, તો કે પહેલાં તો આપણા શરીરનો ઉપયોગ કરવો જોઈએ, આપણા મગજનો ઉપયોગ કરવો જોઈએ, ચારે બાજુનું ધ્યાન રાખવું જોઈએ અને સામેની ટીમના કોઈ ખેલાડી આપણને પકડે નહીં એનું પણ ધ્યાન રાખવું
જોઈએ। પછી એમ કીધું હોય કે ભાઈ પહેલાના સમયમાં છોકરીઓને શા માટે કબડ્ડીની રમતથી દૂર રાખવામાં આવતી, તો પહેલાના સમયમાં લોકો એવું વિચારતા કે કબડ્ડીની રમત રમવા માટે એમ કે રમશે છોકરીઓ તો એની સાથે લગ્ન કોણ કરશે, અથવા તો તેઓ એવું વિચારશે કે કબડ્ડીની રમત રમવા માટે છોકરીઓને છોકરાઓના કપડાં પહેરવા પડે, જેથી લોકો તેમને કબડ્ડીની રમત રમવા માટે દૂર રાખતા। છેલ્લો પ્રશ્ન છે કે ભાઈ કબડ્ડીની રમત રમવાથી અથવા રમતો રમવાથી આપણને કઈ રમતો રમવાથી આપણને શું ફાયદો થાય છે? તો કે રમતો રમવાથી આપણું શરીર તંદુરસ્ત બને છે, આપણામાં કૌશલ્યનો વિકાસ થાય છે, આપણાની અંદર શિસ્ત અને ખેલદીલીની ભાવના જેવા ગુણો વિકસે છે, આપણે જીતનો આનંદ લેતા અને હારના કરેલી ભૂલોને સ્વીકારતા શીખીએ છીએ। તો આ હતો આપણો પાઠ 10 કબડ્ડી કબડ્ડી કબડ્ડી। તમે આ પાઠ પાઠ્યપુસ્તકમાં વાંચજો અને આના પ્રશ્નોના જવાબ તૈયાર કરજો। બાય બાય એન્ડ ટેક કેર સ્ટુડન્ટ્સ।